બ્રેક બાદ આગળ વાત કરીએ તો વડોદરામાં સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોતને મુદ્દે ખાસવાડી સ્મશાનમાંથી મળી સહી સિક્કા વગરની ચિઠ્ઠી, ત્યારે બાળકોના મોત મુદ્દે કોઈ અલગ નોંધણી નથી થતી, ચિઠ્ઠી પરના લખાણ માત્રથી અંતિમ વિધિ કરાય છે, અંતિમ વિધિ થનારા બાળકોની કોઈ અલગ નોંધબુક જ નથી. સરકારી હોસ્પિટલના સત્તાધીશો મોતના આંકડા છુપાવી રહ્યા છે, સ્મશાનમાં પણ મોતનો આંક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું સામે આવ્યું છે. રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોતના મામલે જે પ્રમાણે ખળભળાટ મચી ગયો છે, ત્યારે વડોદરાના સરકારી દવાખાનાઓ પાસે જ્યારે TV9ની ટીમે આંકડા માંગવાનો પ્રયત્ન કર્યો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટે આ સમગ્ર આંકડા આપવાની મનાઈ કરી હતી. ત્યારે આ બાળકોના મૃત્યુ થયા બાદ તેમની અંતિમ વિધિ સ્મશાન ખાતે કરવામાં આવતી હોય છે, અને શું સ્મશાનમાં આ બાળકોના કોઈ પણ આંકડા નોંધવામાં આવે છે કે નહીં તે માટે અમે તપાસ કરવા પહોંચ્યા છીએ. અત્યારે આ ખાસવાડી સ્મશાનના દ્રશ્યો છે, અમે સ્મશાન ખાતે પહોંચ્યા છીએ. અહીંયા સ્મશાનમાં પણ કોઈ વહીવટદાર નથી. અમને જાણવા મળે છે તે પ્રમાણે આ બાળકોના મોત બાદ તેમના આંકડાની કોઈ નોંધણી કરવામાં પણ નથી આવતી. પહેલાં તો હોસ્પિટલના આંકડા આપવાની ના કહે છે, ત્યારબાદ અહીંયા સ્મશાનના જે કેબિન છે તે કેબિનમાં પણ કોઈ વ્યક્તિ જોવા નથી મળી રહ્યું, અહીંયા કોઈ પણ પ્રકારના રજિસ્ટર જોવા નથી મળી રહ્યા. શું ખરેખર આ બાળકોના મોતના પાછળ કોઈને કોઈ રહસ્ય છે? શું આ બાળકોના મોતના આંકડા સંતાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે? એવી પણ ક્યાંક ને ક્યાંક માહિતી છે કે આ લોકોના જે અંતિમ પ્રક્રિયા છે તે ફક્ત એક સામાન્ય ચિઠ્ઠી લખીને કરી દેવામાં આવે છે. એવી જ કેટલીક ચિઠ્ઠીઓ અહીંયા લગાવેલી છે, આપણે એ જોઈને જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર શું આ પ્રકારે કોઈક ને કોઈ ખોટી પ્રવૃત્તિ કરી અને આ આંકડા છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ ચિઠ્ઠી જોઈને સમજી શકાય છે કે SSG હોસ્પિટલની નામની આ એક ચિઠ્ઠી છે, જેમાં ફક્ત ખાસવાડી સ્મશાન લખી અને આ ચિઠ્ઠી મોકલી દેવામાં આવી છે. 13/10/2019ની આ ચિઠ્ઠી છે, જે જોઈને સમજી શકાય છે કે ખાસ કરીને અહીંયા કોઈ એક બાળકની જે સમગ્ર પ્રક્રિયા થઈ હશે, અંતિમ વિધિ થઈ હશે, તેને જ લઈને આ ચિઠ્ઠી બનાવવામાં આવી છે. વધુ કેટલીક ચિઠ્ઠીઓ છે, હું જોઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે શા માટે કોઈ નોંધણી નથી થઈ રહી. વધુ એક આ ચિઠ્ઠી છે જે 11મા મહિનાની છે, એમાં પણ ફક્ત બાળકનું નામ છે, અહીંયા નથી કોઈ દવાખાનાનો સિક્કો, નથી કોઈ ઓથોરાઇઝ માણસની સિગ્નેચરની વિગતો. મહત્વની વાત છે કે એક તરફ SSG હોસ્પિટલ આ પ્રકારના આંકડા નથી આપી રહ્યું, અને બીજી તરફ સ્મશાનમાં અંતિમ ક્રિયા દરમિયાન પણ અહીંયા કોઈ પ્રકારના રજિસ્ટરમાં નોંધણી નથી કરવામાં આવી, કોઈ જવાબદાર કર્મચારીઓ પણ નથી ઉપસ્થિત. શા માટે આ પ્રકારના ખોટા ધંધા કરવામાં આવે છે? શા માટે આ આંકડા સંતાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે? આ પણ એક મોટું રહસ્ય છે. શું ખરેખર SSG હોસ્પિટલમાં વાર્ષિક સેંકડો બાળકોના મોતના આંકડા સંતાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે? આ પણ એક ગંભીર પ્રશ્ન છે. કેમેરામેન નિકેશ સોની સાથે જપ્તવ્ય યાજ્ઞિક, TV9 વડોદરા.